ધોરણ 10 માં આપણે 12મો પાઠ વિદ્યુતનો અભ્યાસ કરી રહ્યા છીએ. છેલ્લા લેક્ચરમાં આપણે શ્રેણી જોડાણ અને તેના સૂત્રના દાખલાઓ લીધા હતા, સમાંતર જોડાણના સૂત્રના દાખલાઓ લીધા હતા. આજે નવો મુદ્દો લઈએ, વિદ્યુત પ્રવાહની તાપીય અસર. વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે શું? જ્યારે આપણે બેટરી કે કોષમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ, બેટરી છે, વિદ્યુત પ્રવાહ પ્રાપ્ત કરવા માટે વિદ્યુત કોષને બેટરીની જરૂર પડે છે. તો વિદ્યુત કોષને બેટરીમાં જો ઇલેક્ટ્રોનનું વહન થાય તો આપણને વિદ્યુત પ્રવાહ પ્રાપ્ત થાય છે. પણ બધા જ ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહ મેળવવા માટે કે સાધનને કાર્ય કરવા માટે ઉપયોગી થતા નથી. દાખલા તરીકે જ્યારે પંખાની સ્વિચ આપણે ચાલુ કરીએ ત્યારે કેટલાક ઇલેક્ટ્રોન પંખાના પાંખાને ફેરવવામાં મદદ કરે છે, પરંતુ કેટલાક ઇલેક્ટ્રોન તે પંખાને ગરમ પણ કરે છે. એવી રીતે વિદ્યુત ટોસ્ટર, વિદ્યુત ઇસ્ત્રી વગેરે સાધનો પણ ગરમ થાય છે. તો આને આ જ બધા વિદ્યુત પ્રવાહની તાપીય અસરના ઉદાહરણ. જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય વિદ્યુત પ્રવાહ સર્કિટમાંથી ત્યારે ઇલેક્ટ્રોનનું વહન સતત થવું જરૂરી છે. દાખલા તરીકે આપણા પાઠ્યપુસ્તકમાં એક સર્કિટ આપેલી છે, એક અવરોધ છે R. આ અવરોધની સાથે વિદ્યુત વહીવટ પૂર્ણ કરેલ છે. ધારો કે અવરોધ છે R, એની સાથે વોલ્ટમીટરને આપણે સમાંતર જોવું જોઈએ. તો આ છે વોલ્ટમીટર. ત્યાર પછી એને નીચે સર્કિટમાં મૂક કર્યું છે. તો અહીંયા છે A મીટર, શ્રેણીમાં A મીટર, સમાંતરમાં વોલ્ટમીટર, અને અહીંયા બેટરી અને સ્વિચ. આવી રીતે વિદ્યુત પરિપથ પૂર્ણ કરેલ છે. ધન છેડામાંથી વિદ્યુત પ્રવાહ જાય છે. ઋણ છેડા તરફ તેનું વહન થાય છે. વિદ્યુત પ્રવાહ આ છે, આ પ્લસ છેડો છે, આ માઇનસ છેડો છે. અવરોધ R છે. ધારો કે અવરોધ બરાબર R. સમય t, ઈ સમયમાં પસાર થાય છે. સમય બરાબર t. કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે? તો વિદ્યુત પ્રવાહ બરાબર I. વિદ્યુત પ્રવાહ I. એનો પાવર ગણવાનો હોય આપણે તો પાવર બરાબર t. વિદ્યુત ભાર એ t સમયમાં પસાર થતો વિદ્યુત ભાર બરાબર q. વિસ્થિતિમાંનો તફાવત બરાબર v. જો આવી બધી સંજ્ઞાઓની મદદથી આપણે વિદ્યુત પાવરની ગણતરી કરીએ તો થયેલું કાર્ય ડબલ્યુ બરાબર બી ક્યુ જેટલું હોય. થયેલું કાર્ય ડબલ્યુ બરાબર બી ક્યુ. અને ઓહ્મનો નિયમ છે, બી બરાબર આઈ આર. અને સૌથી પહેલાં આપણે વિદ્યુત ભારનું સૂત્ર લીધું હતું, વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત પ્રવાહ બરાબર આર બરાબર ક્યુના છેદમાં ટી. આવા સૂત્ર આપણે આગળ લીધા હતા. આ બધાનો ઉપયોગ કરી આપણે તો પાવરનું સૂત્ર છે એકમ સમયમાં, અને એકમ સમયમાં સાધન વડે થતું કાર્ય. પણ પાવરની વ્યાખ્યા પરથી પાવર બરાબર કાર્ય છેદમાં સમય, પાવર બરાબર કાર્ય છેદમાં સમય. પાવરની સંજ્ઞા આપણે પી લઈએ અને કાર્યની સંજ્ઞા આપણે ડબલ્યુ લઈએ અને સમયને ટી વડે દર્શાવીએ તો પીનું સૂત્ર થાય ડબલ્યુ છેદમાં ટી. હવે ડબલ્યુની જગ્યાએ આ કિંમત મૂકી દઈએ તો ડબલ્યુ બરાબર બી ક્યુ છેદમાં ટી. આ કિંમત મૂકી આપણે ડબલ્યુની જગ્યાએ બી ક્યુ ક્યુ છેદમાં ટીની જગ્યાએ આઈ મૂકી દઈએ. આ ક્યુ છેદમાં ટી છે એની જગ્યાએ આઈ મૂકી દઈએ તો વી ગુણ્યા ક્યુ ટી અલગ વી આઈ. ઓહ્મનો નિયમ આપણે વાપરીએ તો વીની જગ્યાએ આપણે આઈ આર લખી નાખીએ. એક પીનું સૂત્ર આવ્યું પી બરાબર વી આઈ અને દાખલા છે. હવે આપણે વીની જગ્યાએ આઈ આર મૂકી દઈએ, પીની જગ્યાએ આઈ આર મૂકીએ તો P બરાબર I R ગુણ્યા R.
બીજું પીનું સૂત્ર થાય આઈ સ્ક્વેર આર. ઉષ્મા ઉર્જાનું સૂત્ર છે, ઉષ્મા ઉર્જા બરાબર, ઉષ્મા ઉર્જા લઈએ આપણે, ઉષ્મા ઉર્જા બરાબર એચ, ઉષ્મા ઉર્જા બરાબર એચ, હીટ એનર્જી અને એચ વડે દર્શાવીએ. તો એચનું સૂત્ર છે પાઠ્યપુસ્તકમાં પાવર ગુણ્યા સમય, પાવર ગુણ્યા સમય. હવે બીની જગ્યાએ આપણે આ વીઆઈ મૂકી દઈએ, આ વીઆઈ વાળી જગ્યાએ મૂકી દઈએ, તો વીઆઈ ગુણ્યા ટી, એટલે એચનું સૂત્ર છે વીઆઈ ટી. તાપીય ઉષ્માનું સૂત્ર છે એચ બરાબર વીઆઈ ટી. વીની જગ્યાએ આપણે એમાં મૂકી દઈએ તો એચ બરાબર વીની જગ્યાએ આઈઆર મૂકીએ માટે એચ બરાબર આઈ સ્ક્વેર આર ટી. આને કહેવાય તાપીય જૂલ, જૂલનો તાપીય નિયમ, જૂલનો તાપીય નિયમ. આ છે જૂલનો તાપીય નિયમ. વિદ્યુત પ્રવાહની તાપીય અસર પછી આવ્યું છે જૂલનો તાપીય નિયમ. જૂનો તાપીય નિયમ છે એચ બરાબર આઈ સ્ક્વેર આર ટી. આ છે જૂનો તાપીય નિયમ. કેવી રીતે સૂત્ર આવ્યું જરા જોઈ લઈએ આપણે. વિદ્યુત પ્રવાહનું સૂત્ર આઈ બરાબર ક્યુ ટી, ઓહ્મના નિયમનું સૂત્ર વી બરાબર આઈ આર, અને થયેલો કાર્યનું સૂત્ર છે વી સી. પાવર બરાબર કાર્ય છેદમાં સમય પર કિંમતો મૂકીએ, ડબલ્યુ છેદમાં ટી, ડબલ્યુની જગ્યાએ આ કિંમત મૂકી દઈએ, તો વી ક્યુ છેદમાં ટી, ક્યુ અને ટીની જગ્યાએ આઈ મૂકી દઈએ તો વી આઈ. એક સૂત્ર છે પી બરાબર વી આઈ. આનો દાખલો છે પાઠ્યપુસ્તકમાં, ઉદાહરણમાં આનો દાખલો છે પી બરાબર વી આઈ. ઉષ્મા ઉર્જાનું સૂત્ર છે એચ બરાબર પી ટી, એમાં પીની કિંમત મૂકીએ વી આઈ, તો એચ બરાબર વી આઈ ટી. હવે જૂલનો તાપીય નિયમ માટે આપણે અહીંયા ઓહ્મનો નિયમનો સૂત્ર મૂકી દેવાનું છે. આ રીતે જૂલનો તાપીય નિયમ આવી જાય છે. આ નિયમ પરથી સ્પષ્ટ છે કે અવરોધમાં ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ, આ સૂત્ર ઉપરથી શું નક્કી થાય, તો અવરોધમાં ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ તેના વર્ગના સમપ્રમાણમાં ત્રણ બાબત પર આધાર રાખે છે. વર્ગના સમપ્રમાણ, પછી અવરોધના સમપ્રમાણ, વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણ, અવરોધના સમપ્રમાણ અને સમયના સમપ્રમાણ, ત્રણ બાબત પર સમય, સમય અવરોધ અને વિદ્યુત પ્રવાહ પર આધાર રાખે. વિદ્યુત પ્રવાહ અવરોધ અને સમય, આને જૂનો તાપીય નિયમ કહે છે. આ નિયમ પરથી સ્પષ્ટ થાય છે કે જો અહીંયા આપેલું છે 270 પાનાઓ, આ નિયમ પરથી સ્પષ્ટ થાય છે કે અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા કઈ ત્રણ બાબત પર આધાર રાખે છે, તો અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં, બીજું વિદ્યુત પ્રવાહના અવરોધના સમપ્રમાણમાં, અને ત્રીજું સમયના સમપ્રમાણમાં હોય છે. વિદ્યુત પ્રવાહની તાપીય અસરમાં આપણે જોઈએ તો બેટરી અથવા કોષમાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. આ ઊર્જા ક્યાં જાય છે? વિદ્યુત પ્રવાહ જાળવી રાખવા માટેનો ઊર્જા અમુક ભાગ તેમાં ઉપયોગી થાય છે ઊર્જાનો, જેમ કે પંખાના પાંખિયા ફેરવવા માટે, અને બાકીની ઊર્જા ઉપકરણનું તાપમાન વધારવા માટે વપરાય છે. રોજિંદા જીવનમાં આ ઘણી વાર જોઈએ છીએ. વિદ્યુત પંખાને લાંબો સમય સુધી ચાલુ રાખીએ ત્યારે આપણને ગરમ થયેલું જોવા મળે છે. તો આ બધું આપણને વિદ્યુત પ્રવાહની તાપીય અસર સમજાવે છે. ઉદાહરણ લઈએ 12.10. એક વિદ્યુત ઇસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય ત્યારે 840 વોલ્ટનો ઊર્જા વાપરે છે, વધારે ગરમ થાય ત્યારે 840 વોલ્ટની વિદ્યુત ઊર્જા વાપરે છે, અને જો ઓછી ગરમ થાય, લઘુત્તમ દરથી ગરમ થાય, તો 360 વોલ્ટના દરથી ઊર્જા વાપરે છે.
અને દરેક વોલ્ટેજનું મૂલ્ય છે 220 વોલ્ટ. તો દરેક કિસ્સામાં વિદ્યુત પ્રવાહ અને અવરોધ ગણો. વિદ્યુત પ્રવાહ ગણવાનો છે અને અવરોધ ગણવાનો છે. દાખલા નંબર છે 12.10. પેલા મહત્તમ દરથી ગરમ થાય એનું કહીએ મહત્તમ દર, અને પછી લખીએ ન્યૂનતમ દરથી ગરમ ઓછા દરથી. વધારે ગરમ થાય ત્યારે અને ઓછી ગરમ થાય ત્યારે. ગરમ થાય છે 840 વોલ્ટના દરથી ઊર્જા વાપરે છે. 840 વોલ્ટના દરથી ઊર્જા વાપરે છે એટલે પી બરાબર અહીંયા લેવાનું છે. અહીં પી બરાબર 840 વોલ્ટ, અને જ્યારે ઓછી ગરમ થાય છે ત્યારે પી લેવાનું છે 360 વોલ્ટ. વોલ્ટેજ 220 વોલ્ટ છે. દરેક કિસ્સામાં વોલ્ટેજ 220 વોલ્ટ છે. વી બરાબર 220 વોલ્ટ. દરેક કિસ્સામાં વિદ્યુત પ્રવાહ I1, વિદ્યુત પ્રવાહ I ની ગણતરી કરો અને તેમાંથી પસાર થતો અવરોધ કેટલો છે. આ I1 છે અને આ I1 છે. I ને R ની ગણતરી કરો. આપણે હમણાં સૂત્ર લીધું P બરાબર V R. હમણાં સૂત્ર આપણે લીધું P બરાબર V R. એ સૂત્ર પરથી આપણે જો I ની ગણતરી કરીએ તો I બરાબર P ના છેદમાં V. ના છેદમાં વી એટલે 840 ના છેદમાં 220. આ બે નું ભાગાકાર કરીએ તો આપણે જવાબ આવશે 300 3.82 એમ્પિયર. આમાં જોઈએ આપણે તો આઈ બરાબર પી ના છેદમાં વી 360 છેદમાં 220. આ બે નું આપણે ભાગાકાર કરીએ તો એનો જવાબ આવશે 1.64 એમ્પિયર. વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર. હવે તેનો અવરોધ ગણવાનો છે. અવરોધ ગણવા માટે સૂત્ર છે V બરાબર I R. ઓહ્મનો નિયમ છે V બરાબર I R માટે R બરાબર V ના છેદમાં I. તો V ની કિંમત છે 220 વોલ્ટ, I ની કિંમત છે 3.82, આનો ભાગાકાર કરીએ તો 57.60 ઓહ્મ. ભાગાકાર કરવો પડશે શાંતિથી. આપણે એવી રીતે આ ઓહ્મનો નિયમ લઈએ. ઓહ્મનો નિયમ છે આ. ઓહ્મનો નિયમ V બરાબર I R. ઓહ્મનો નિયમ એમાં આપણે કિંમત મૂકીએ R બરાબર V ના છેદમાં R. V ની જગ્યાએ મૂકવાનું છે 220 વોલ્ટ અને I ની જગ્યાએ મૂકવાનું છે 1.64. એનો ભાગાકાર કરીએ 134.15. આવી રીતે આપણે 12.10 દાખલો ગણવાનો છે. ત્યાર પછી છે દાખલા નંબર 12.11. દાખલા નંબર છે 12.11. સૂત્ર છે હમણાં આપણે લીધું હતું અહીંથી એચ બરાબર આઈ સ્ક્વેર આર ટી એના સૂત્ર પરથી ગણીએ. સૂત્ર છે એચ બરાબર બાકીનો નિયમ આઈ સ્ક્વેર આર ટી માટે આઈ સ્ક્વેર બરાબર એચ ના છેદમાં આર ટી.
एच ની કિંમત લેવાની છે 100, આર ની કિંમત લેવાની છે 4, ટી ની કિંમત લેવાની છે 1. ઉડાડીએ તો અહીંયા આવે 25. તો આઈ બરાબર વર્ગમૂળમાં 25, આઈ બરાબર 5 એમ્પિયર. આ આપણે જરૂર છે એટલે ગણી છે, જવાબ નથી, આપણે જરૂર પડશે ને ઓમના નિયમમાં. ઓમનો નિયમ છે બી બરાબર આઈ આર. ઓમના નિયમ પરથી, આ તાપીય નિયમ પરથી, જૂલના તાપીય નિયમ પરથી આપણે જૂલના તાપીય નિયમ પરથી આ 5 એમ્પિયર ગણું. હવે આપણે ઓમના નિયમ પરથી ગણીએ. ઓમના નિયમ પરથી, ઓમનો નિયમ છે વી બરાબર આઈ આર. શું ગણવાનું છે આપણે? વી ગણવાનું છે. તો વી બરાબર આઈ ની જગ્યાએ કિંમત મૂકીએ 5 અને આર ની જગ્યાએ કિંમત મૂકીએ 4. તો વી બરાબર 20 વોલ્ટ થશે આન્સર. જવાબ આવશે 20 વોલ્ટ. 20 સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? તો 20 સ્થિતિમાનનો તફાવત હશે 20 વોલ્ટ. હજુ એક મુદ્દો છે પાછળ, વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉદાહરણ. આપણે તાપીય અસર લીધી, હવે એના ઉદાહરણ અને પછી એના દાખલા. ત્યાર પછી છે વિદ્યુત પાવર, છેલ્લો મુદ્દો છે વિદ્યુત પાવર. એ બધું આપણે આવતા લેક્ચરમાં લઈશું. બે દાખલા છે સધ્યમાં એ જોઈ લઈએ. સધ્યમાં 222 પાના ઉપર દાખલા છે, 15મો અને 16મો એ જોઈએ આપણે. 15મા દાખલામાં છે કે 100 વોલ્ટ 220 વોલ્ટેજ અને 60 વોટ વોટ અને 220 વોલ્ટેજ નું રેટિંગ ધરાવતા બે બલ્બ વિદ્યુત મેન્સ સાથે સમાંતર જોડેલા છે. સમાંતર જોડાણ છે. જોડાણ કેવું છે? સમાંતર જોડેલા છે. જો સપ્લાય વોલ્ટેજમાં 220 વોલ્ટ હોય તો લાઇનમાંથી ખેંચાતો વિદ્યુત પ્રવાહ કેટલો હશે? લાઇનમાંથી ખેંચાતો વિદ્યુત પ્રવાહ આપણે ગણવાનો છે. દાખલા નંબર 15મો ગણીએ. સો વોટ અને બસો વીસ વોલ્ટેજ એટલે પી બરાબર 100 વોટ. 100 વોલ્ટના બલ્બ માટે, 100 વોલ્ટના બલ્બ માટે અને પછી ગણવાનું છે. દાખલા નંબર છે 15. બીજો બલ્બ છે 60 વોટ. 60 વોટના બલ્બ માટે હમણાં આપણે સૂત્ર લીધા હતા, એના ઉપરથી આપણે અવરોધનું મૂલ્ય ગણીએ તો આર બરાબર વી છેદમાં પી લેવાનું છે. આર બરાબર વીના છેદમાં પી. તો આને આપણે વન કહીએ. આર વન બરાબર વી વન છેદમાં પી વન. વી સ્ક્વેર છેદમાં પી વન. વી સ્ક્વેર છેદમાં વી વન. અને આર ટુ બરાબર વી સ્ક્વેર છેદમાં વી ટુ. હવે આમાં કિંમતો મૂકીએ આપણે તો વીની જગ્યાએ આપણે કિંમત મૂકવાની છે 220 વોટ. એટલે 220નો સ્ક્વેર. અને એમાં વોટ કેટલા છે? પહેલાં કેટલા વોટનું છે? તો 100 વોટનું છે. એટલે છેદમાં 220 ગુણ્યા 220 છેદમાં 100. 22 ગુણ્યા 22 કરીએ આપણે. 22 ગુણ્યા 22 44 આવી નંબર. એવી રીતે આમાં ગણીએ તો વી તો 220 વોલ્ટ જ છે, પણ એના વોટ છે 60 વોટ. 220 ગુણ્યા 220 છેદમાં 60. આનું આપણે ભાગાકાર ગુણાકાર કરીએ તો આના જો 8 અડધા 11 અને 8 અડધા 3. 3 2 6 11. 11 ગુણ્યા 220 કરીએ અને એનો ભાગાકાર કરીએ
ભાગ્યા 3 બરાબર છે 3 8 24 2 ઉતારે ભાગ નથી ચાલતો 3 6 18 2 ઉતારે 3 6 18 3 6 18 806.67 806.7 લઈ લઈએ અહીંયાથી જોડા કરી લઈએ 7 806.7 અવરોધ છે એટલે હવે આ બંનેને આપણે સમાંતર જોડેલા છે તો સમાંતર જોડાણના સૂત્રમાં તમારે બંનેની વિગત મૂકવાની છે સમાંતર જોડાણનું સૂત્ર છે સમાંતર જોડાણ પરથી સમાંતર જોડાણનું સૂત્ર પરથી 1/RV બરાબર 1/R1 પ્લસ 1/R2 આમાં તમે કિંમત મૂકો 1/484 પ્લસ 1/806.7 અને આનું તમે સાદું રૂપ આપો તો જવાબ આવશે તમારે 302.5 અને જવાબ આવશે આરપી બરાબર 302 બધો ભાગાકાર ગુણાકાર કરી નાખજો એટલે 302.75 પછી કહ્યું છે આપણને લાઇનમાંથી ખેંચાતો પ્રવાહ કેટલો હશે તો આઈ બરાબર વી છેદમાં સૂત્ર છે વી બરાબર આઈ આર કૌનો નિયમ સૂત્ર છે વી બરાબર આઈ આર જો તમે આનો ભાગાકાર કરો તો જવાબ આવશે 0.7272 લઈ લેવાનો છે 0.7272 ચાલે આપણે 0.8 આપણે વધારી દઈએ એમપી આ રીતે તમારે દાખલા નંબર 15 કરવાનો છે થોડો ભાગાકાર ગુણાકાર તમારી પાસેથી કરાવશે પણ દાખલો આ રીતે ગણવાનો છે ત્યાર પછી છે દાખલા નંબર 16 દાખલા નંબર 16 ભાગાકાર ગુણાકારમાં થોડું ધ્યાન રાખવાનું છે ત્યારે અને 15મો દાખલો સહેજનો મળી ગયો છે દાખલા નંબર 16 જોઈએ તે ફીની ચાલે છે અને એક બીજું સાધન ચાલે છે ટોસ્ટર ટોસ્ટર ટોસ્ટ બ્રેડ શેકવા માટેનું ટોસ્ટર તો શેમાં ઉર્જા વધારે વપરાશે આપણે પહેલાં ટીવી માટે ગણીએ ટીવી માટે વપરાતી ઉર્જા આ બાજુ ગણીએ ટોસ્ટર માટે વપરાતી ઉર્જા બસો 250 વોટનું ટીવી છે એટલે પી બરાબર 250 આ વોટ ડોક હોય વોટ અને બી હોય તો વોલ્ટ એટલે એક કલાક ચાલે છે ટી બરાબર એક કલાક એક કલાકની સેકન્ડ કરી નાખશું આપણે ત્યાર પછી 1200 વોટનું 1200 વોટનું ટોસ્ટર છે એને 10 મિનિટ સુધી ચલાવવાનું છે 10 મિનિટની સેકન્ડ કરવી પડશે ટોસ્ટરનો ફી છે એનો વોલ્ટેજ વધારે છે 1200 વોટ અને એનો સમય છે કેટલા મિનિટ સુધી ટોસ્ટર ચાલે છે તો 10 મિનિટ સુધી ટોસ્ટર ચાલે છે 10×60 એટલે 600 સેકન્ડ સુધી ચાલે છે અને આ ચાલે છે 3600 સેકન્ડ સુધી તો તમને કહે છે ચલાવતા શેમાંથી ઉર્જા વધારે વપરાશે કોનામાં વધુ ઉર્જા વપરાય છે તો વપરાતી ઉર્જાનું સૂત્ર છે P×T વપરાતી ઉર્જાનું સૂત્ર છે H=P×T પીની જગ્યાએ કિંમત મૂકો 250 અને ટીની જગ્યાએ કિંમત મૂકો 36×25 કરીએ 36×25 900 જવાબ આવ્યો અને બીજા શૂન્ય બાકી છે 1, 2, 3 જૂલ અને 3 મીટર કાઢી નાખીએ કિલો જૂલ ટીવી દ્વારા વપરાતી ઉર્જા ટીવી દ્વારા વપરાતી ઉર્જા છે 900 કિલો જૂલ અને આનું જોઈએ આપણે તો સૂત્ર છે H=PT પીનું સૂત્ર છે 1200×600 1276 અને 1234 મીટર 1 2 3
કોનામાં વધુ વિદ્યુત ઊર્જા વપરાય છે, ટીવીમાં કે ટોસ્ટરમાં? તો ટીવીમાં 900 જુલ કિલો જુલ ઊર્જા વિદ્યુત વપરાય છે અને ટોસ્ટરમાં વપરાય છે 720 કિલો જુલ. તો આવી રીતે તમારા બે દાખલા ભણી લેવાના છે. હવે આપણે છેલ્લા લેક્ચરમાં આગળ અભ્યાસ કરીશું. આજે આપણે આ બે ઉદાહરણના દાખલા ને બે સર્ધેના દાખલા અને વિદ્યુત પ્રવાહની તાપીય અસર અને જૂલનો તાપીય નિયમ આટલું લખવાનું રહેશે. નમસ્કાર.